સમય વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ રસાયણશાસ્ત્રમાં આજે આપણે ખૂબ જ અગત્યનો કન્સેપ્ટ છે તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને એ કન્સેપ્ટની વાત કરીએ બરાબર તો આપણા હાઇડ્રોજન ચેપ્ટરની અંદર આપેલો આ કન્સેપ્ટ આપણે આજે ભણવાના છીએ અને એ છે H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ. હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ બરાબર, અને પછી તેના રાસાયણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તો મારે હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવો છે. તો સૌથી પહેલાં હાઇડ્રોજન પેરોક્સાઇડને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે એની મને ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન પેરોક્સાઇડને હાઇડ્રોજન પેરોક્સાઇડ ને H2O2 વડે દર્શાવાય છે. ઓકે, પહેલાં એની થોડીક પ્રાથમિક માહિતી આપણે લઈ લઈએ હાઇડ્રોજન પેરોક્સાઇડની. હાઇડ્રોજન પેરોક્સાઇડનો સામાન્ય અર્થ શું થાય બરોબર, તો એ પણ ખૂબ જ યાદ રાખવા જેવું અગત્યનું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ નો સામાન્ય અર્થ ઓક્સિજન યુક્ત પાણી એવો થાય છે. આમ જોઈએ તો હાઇડ્રોજન પેરોક્સાઇડ વિશે આપણે રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. H2O2 H2O2ની અંદર આપણે વાત કરીએ તો બે તત્વો છે. કયા કયા છે? હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક અહીં +1 છે, તેવી જ રીતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ -1 છે. હવે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ક્યારે હોય બરાબર? તો કે ભાઈ, જ્યારે ઓક્સિજન પેરોક્સિવલયમાં હોય ત્યારે ઓક્સિડેશન આંક -1 હોય છે. એટલે એનો અર્થ એવો થયો કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજન પેરોક્સિવલયમાં છે. પેરોક્સિવલય એટલે કઈ રીતે? તો કે બે ઓક્સિજન આ રીતે કનેક્ટ હોય, ઓક્સિજન ઓક્સિજન આવી રીતે જોડાયેલા હોય, તો આ પેરોક્સિવલય થયું. તો હાઇડ્રોજન પેરોક્સાઇડમાં બસ આ જ રીતે આપણને જોવા મળે છે. ઓકે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, ચલો, તો અહીંયા આ જે ઓક્સિજન છે, આ હાઇડ્રોજન પેરોક્સાઇડનું મેં એમનું બંધારણ બતાવ્યું છે. અહીં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1, ને હાઇડ્રોજનનો કેટલો છે? +1. તો બે ઓક્સિજનનો -2. તો યાદ રાખશું અહીંયા કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? -1 છે, અને એક પેરોક્સિવલય આવેલું છે. ઓકે,
આ એની આપણે બેઝિક માહિતી મેળવી, કારણ કે મારે એની ખૂબ જરૂર પડવાની છે આને વિશે, બરાબર ને. પેરોક્સાઇડ એટલે પર વત્તા ઓક્સાઇડ, વધારે ઓક્સિજન, વધારે ઓક્સિજન પરમાણુ, જરૂર કરતાં વધારે ઓક્સિજન હોય બરાબર તો એ પેરોક્સાઇડ થયો. અને પેરોક્સાઇડમાં ઓક્સિજનનું ઓક્સિડેશન આમ કેવો થશે આપણને ખબર છે, માઇનસ વન થશે. ઓકે ચાલો, હવે આપણે બનાવટ ભણવાના છે. બનાવટ હાઇડ્રોજન પેરોક્સાઇડની ખૂબ જ ઇઝી એટલે કે સરળ છે. ચાલો એની પહેલી બનાવટની મારે તમને વાત કરવી છે. ફર્સ્ટ બનાવટ, પહેલી બનાવટ, બેરિયમ પેરોક્સાઇડનું બાષ્પીભવન પ્રક્રિયા કરું છું. એટલે સૌ પ્રથમ બેરિયમ પેરોક્સાઇડ સાથે જોડાયેલા પાણીના અણુઓ છે તે દૂર થઈ અને ત્યારબાદ તેની સલ્ફ્યુરિક એસિડ સાથે આપણે પ્રક્રિયા કરાવશું એટલે આપણને હાઇડ્રોજન પેરોક્સાઇડ મળશે. ઓકે, કઈ રીતે જોવું જોઈએ? પહેલી બનાવટ, બેરિયમ પેરોક્સાઇડને ગરમ કરતા તેની સાથે, તેની એટલે કોની, બેરિયમ પેરોક્સાઇડ તેની સાથે જોડાયેલ પાણીના અણુઓ સ્ફટિક જળ, એટલે કે પાણીના અણુ એટલે સ્ફટિક જળના અણુઓ બાષ્પીભવન દ્વારા દૂર થાય છે. આ પહેલું સ્ટેપ, પહેલા સ્ટેપની અંદર શું કર્યું, મેં બેરિયમ પેરોક્સાઇડને મેં ગરમ કર્યો એટલે એની સાથે પાણીના અણુ જોડેલા હતા તો દૂર થયા, બરાબર. ચલો સેકન્ડ સ્ટેપની અંદર શું છે, તો કે ભાઈ હવે બેરિયમ પેરોક્સાઇડ જે નિર્જળ છે, પાણીનો અણુ દૂર થઈ ગયો, હવે બેરિયમ પેરોક્સાઇડ છે તેની, હવે બેરિયમ પેરોક્સાઇડની, બેરિયમ પેરોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 સાથે પ્રક્રિયા કરાવતા, સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા નિપજ હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. ચાલો રિએક્શન સ્વરૂપે એને જોઈશું. ચલો પહેલાં તો બેરિયમ પેરોક્સાઇડનું અણુસૂત્ર શું થાય. બેરિયમ એટલે કયો ગ્રુપ, તો કે ભાઈ આલ્કલાઇન અર્થધાતુ તત્વ એટલે સમૂહ બીજો, તો કે યસ. બેરિયમની સંયોજકતા કેટલી હોય, તો કે બે. પેરોક્સાઇડ હોય એટલે બે ઓક્સિજન હશે, તો કે હા O2 હોય, અને દરેક ઓક્સિજનનો -1 હોય, તો બેરિયમ પેરોક્સાઇડનું અણુસૂત્ર આવું થયું, તો કે યસ. એનું બંધારણ કેવું થાય, તો કે બેરિયમ તેની સાથે બે ઓક્સિજન તો આ રીતે છે, બેરિયમની બે સંયોજકતા આવી રીતે સંતોષે, તો એનું બંધારણ થયું બેરિયમ પેરોક્સાઇડનું. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આમ કેટલો છે, -1, અને બેરિયમનો કેટલો છે, +1. તો બેરિયમ પેરોક્સાઇડ છે ને ભાઈ, બરાબર, એની સાથે સ્ફટિક જળના 8 અણુ જોડાયેલા હોય. હવે તેને ગરમ કરીએ, ગરમ કરશું એટલે સૌથી પહેલાં સ્ફટિક જળ, જો પાણીના અણુ જોડાયેલા છે, બરાબર, તો એ સ્ફટિક જળ કહેવાય, બરાબર. તે પાણીના 8 અણુઓ છે તે એને ગરમ કરશું એટલે સરળતાથી શું થશે, દૂર થશે, બરાબર. એટલે હવે હું આમ લખી શકું, તો કે યસ, બેરિયમ પેરોક્સાઇડ મને મળી. ઓકે, તો બેરિયમ પેરોક્સાઇડની સીધી જ કોની સાથે પ્રક્રિયા નથી થતી, સલ્ફ્યુરિક એસિડ, કારણ કે તેની સાથે પાણીના અણુ જોડાયેલા હોય છે. ઓકે, 8H2 અહીંયા શું નામ થાય, તો કે બેરિયમ પેરોક્સાઇડ, બેરિયમ પેરોક્સાઇડ કેટલા પાણીના અણુ જોડાયેલા છે, 8 એટલે ઓક્ટા, જો એક હોય તો મોનો, બે હોય તો ડાય, ત્રણ હોય તો ટ્રાય, ચાર હોય તો ટેટ્રા, પાંચ હોય તો પેન્ટા, છ હોય તો હેક્સા, સાત હોય તો હેપ્ટન, આઠ હોય તો ઓક્ટા. પાણીના અણુને હાઇડ્રેટ બોલાય,
ઓક્ટાહાઇડ્રેટ, અહીંયા નામ બેરિયમ પેરોક્સાઇડ ઓક્ટાહાઇડ્રેટ છે, અહીંયા શું નામ થઈ ગયું માત્ર બેરિયમ પેરોક્સાઇડ. ઓકે ચલો આગળ વધીએ. હવે હજી આપણું કાર્ય પૂરું નથી થયું, કારણ કે આપણે મેળવવાનું શું છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, એની બનાવટ ભણી રહ્યા છીએ. ઓકે તો હવે બેરિયમ પેરોક્સાઇડની કોની જોડે પ્રક્રિયા કરાવું છું, સલ્ફ્યુરિક એસિડ સાથે. સલ્ફ્યુરિક એસિડ સાથે એટલે બેરિયમ પેરોક્સાઇડ વત્તા સલ્ફ્યુરિક એસિડ, એની સાથે પ્રક્રિયા થઈ. એટલે અહીંયા જોજો બેરિયમની સંયોજકતા તો અહીંયા આપણને ખબર છે કેટલી છે, પ્લસ બે. પેરોક્સાઇડ છે, બે પેરોક્સાઇડ છે તો એની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે, માઇનસ વન પેરોક્સાઇડ આયનમાં. યસ ઓકે. અહીંથી સલ્ફ્યુરિક એસિડ ટુ એચ પ્લસ અને એસઓ ફોર માઇનસ ટુ, તો કે યસ. હવે બેરિયમ આયન અને સલ્ફેટ આયન એકબીજા સાથે જોડાય અને શું બનશે, તો કે બેરિયમ સલ્ફેટ. ઓકે અને હવે શું હોય તું, તો કે બે એચ પ્લસ આયન જે પેરોક્સાઇડ આયન સાથે જોડાય, કનેક્ટ થઈ અને આપણને શું આપે છે, એચ ટુ ઓ ટુ, બરોબર, હાઇડ્રોજન પેરોક્સાઇડ. ફરીથી કહું, બેરિયમ પેરોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ એક જ વસ્તુ થઈ. હાવ ઇઝીલી સમજવું હોય ને તો અહીંથી બેરિયમ એ છે ને અહીંથી હાઇડ્રોજનનું શું કર્યું, વિસ્થાપન, એ પોતે ત્યાં જોડાયું. આપણે ઉભણેલા છીએ એ જ વસ્તુ અહીં રિપીટ થાય છે. ઓકે તો અહીં વિસ્થાપન થયું હાઇડ્રોજનનું, કોના દ્વારા, બેરિયમ દ્વારા, બરાબર. એટલે અહીંયા શું હતું, બેરિયમ પેરોક્સાઇડ, બેરિયમ પેરોક્સાઇડ, અહીંયા સલ્ફ્યુરિક એસિડ, અહીંયા શું મળી ગયું મને, બેરિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થયું. ઓકે એટલે પેરોક્સાઇડ આયન છે એ પેરોક્સાઇડ આયન જ રહ્યો છે, એમાં કોઈ ચેન્જ નથી થયો. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા મારે બેરિયમ પેરોક્સાઇડ છે આપણા મારા માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે ઇઝીલી હું હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવી શકું. પણ બેરિયમ પેરોક્સાઇડ છે એની ડાયરેક્ટ પ્રક્રિયા નથી થતી, સીધી પ્રક્રિયા થતી નથી, બરાબર. એને પહેલાં શું કરવું પડશે, હીટ, કારણ કે તેની સાથે પાણીના કેટલા અણુ જોડાયેલા છે, આઠ. ઓકે ચલો, સેકન્ડ બનાવટ, બીજી બનાવટ હાઇડ્રોજન પેરોક્સાઇડની આપણે જોવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ અગત્યની છે. ઔદ્યોગિક રીતે બનાવટ, આ પ્રયોગશાળામાં હતી, ઔદ્યોગિક રીતે એક બનાવટ જોઈએ આપણે. તો ઔદ્યોગિક રીતે ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ નું ઓક્સિડેશન થઈ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ આપણે મેળવી શકીએ છીએ, બરાબર. ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિન ઔદ્યોગિક રીતે બનાવટ ખૂબ જ અગત્યની છે. ઔદ્યોગિક રીતે બનાવટ, ઓકે. ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ, તો અહીંયા જુઓ, પહેલાં તો ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ છે એનું બંધારણ, આ બેન્ઝીન વલય ત્રણ છે, જો એક હોય તો, એક વલય હોય તો બેન્ઝીન કહેવાય, બે વલય હોય તો નેપ્થેલિન, બરાબર, અને જો ત્રણ વલય થાય છે તો નામ શું થશે, એન્થ્રેસિન. ઓકે ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ છે, ઓકે. ક્વિનોલ એટલે ઓએચ સમૂહ અહીંયા જોડાયેલા છે, તો કે યસ, ઓએચ સમૂહ અહીંયા જોડાયેલા છે, સરસ. ચલો હજી ટુ આલ્કાઇલ છે એટલે બીજા કાર્બન ઉપર આલ્કાઇલ ગ્રુપ, અહીંયા ધારો કે મિથાઇલ જોડાયેલો છે. ઓકે તો નામ થયું ટુ આલ્કાઇલ એન્થ્રા ક્વિનોલ, ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ નું ઔદ્યોગિક રીતે બનાવટ છે. એટલે મારે આ પ્રક્રિયક મારો ફિક્સ છે, ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ, બરાબર. એની હવે અહીંયા જો મિથાઇલે જોડી શકું, આલ્કાઇલ ગ્રુપ છે એટલે મિથાઇલે જોડાય, ઇથાઇલે જોડાય, બરાબર. ટેક્સ આપણે મિથાઇલે લઈશું, ઇથાઇલ કોઈ પણ લઈએ, તો ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ નું ઓનલી ઓક્સિડેશન થાય. ઓકે બહુ જ સમજવા જેવી બાબત છે ભાઈ, ઓક્સિડેશન થાય, સ્વ ઓક્સિડેશન એટલે હવાની હાજરીમાં એનું ઓક્સિડેશન થઈ જાય અને મને સીધી જ પ્રોડક્ટ શું મળી જાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે. ડાયરેક્ટ પ્રોડક્ટ મને શું મળે છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે છે. ઓકે હવે એ બાબત આપણે સમજવાની છે.
કે સીધું ઓક્સિડેશન થાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રોડક્ટ મળે. તો કે યસ, શું થાય અહીંયા ઘટના? તો કે ઘટના એક જ થાય કે ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ છે, આલ્કોહોલ ગ્રુપ, ઓએચ ગ્રુપ આપણે દસમાં ભણી ગયા એટલે ક્વિનોલ થયું. ઓકે, અહીંથી એક એક હાઇડ્રોજન રિલીઝ થાય અને ઓ ટુ સાથે જોડાય છે એટલે આપણી મેઇન પ્રોડક્ટ બનશે એચ ટુ ઓ ટુ, હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ મને મળી ગયું, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો અહીંયા તમે એક વસ્તુ જુઓ, સો ઓક્સિડેશન થયું, ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ ઓક્સિડેશન થયું, ખબર કેમ પડી? કારણ કે હાઇડ્રોજન દૂર થાય છે. હવે હાઇડ્રોજન અહીંથી દૂર થયો એટલે ઓક્સિજનની સંયોજકતા શું પડી? ભાઈ ખાલી પડી. ઓકે, તો હવે મને અહીંયા નિપજ કંઈક બીજી નિપજ એવી મળશે સાથે આડ પેદાશ, એ કંઈક આવું બંધારણ હશે, બરાબર? આપણો મૂળ પ્રક્રિયક કંઈક આવો હતો. ઓકે, ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ આ જે છે એ જ બંધારણ મેં સામે લખ્યું છે, એમાં નો ચેન્જ. હવે એનું ઓક્સિડેશન થાય છે, અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે હાઇડ્રોજન દૂર થયો. તો કે યસ, અહીંથી હાઇડ્રોજન દૂર થાય છે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય, એચ પ્લસ દૂર થાય છે. ઓકે, સાથે અહીંયા ઋણ આયન બન્યો હતો. ઓકે, આ બે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન મેળવી લે અને પેરોક્સાઇડ આયન બને. ઓકે, તો દરેક ઓક્સિજનની એક એક સંયોજકતા ખાલી પડી. હવે સંયોજકતા ખાલી પડી એવું ચાલે ને, સંયોજકતા પૂર્ણ કરવા માટે દરેક ઓક્સિજન છે એ કાર્બન સાથે શું બનાવે? દ્વિબંધ બનાવે. ઓકે, એટલે આ જે આ કાર્બન છે એની સંયોજકતા વધી ગઈ. ઓકે, એટલા માટે અહીંયા આ રીતે થયું. ચાલો હવે આપણે દર્શાવી શકીએ. હવે આનું નામ શું થાય? તો કે આનું નામ ચેન્જ થઈ ગયું. અહીંયા ક્વિનોલ હતું ને, આલ્કોહોલમાં ઓલ લાગે અને અહીંયા કિટોન ગ્રુપ બન્યું એટલે ઓન લાગે એટલે નોન નામ થાય. એટલે શું થશે ખબર? ટુ આલ્કાઇલ, ટુ આલ્કાઇલ, ટુ આલ્કાઇલ એન્થ્રા ક્વિનોલ. ટેક્સ્ટબુકની અંદર એમ લખ્યું છે ઓક્સિડેશન પામેલી નિપજ, બંધારણ આપેલું નથી. મેં અહીંયા તમને તેનું બંધારણ દર્શાવ્યું, ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ. જો અહીંયા મિથાઇલ લીધું છે તો અહીંયા આલ્કાઇલની જગ્યાએ મિથાઇલ લખી શકો, ટુ મિથાઇલ એન્થ્રાક્વિનોલ, ટુ મિથાઇલ એન્થ્રાક્વિનોન. એટલે નામ ચેન્જ થઈ ગયું, ક્વિનોલમાંથી શું થઈ ગયું? ક્વિનોન. કારણ કે અહીંયા ક્રિયાશીલ સમૂહ બદલાઈ જાય છે, બરાબર? જે આપણે આગળ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં તેની ચર્ચાઓ કરશું, ક્યારે ક્વિનોલ લાગે ને ક્યારે ક્વિનોન લાગે તેની ચર્ચાઓ આપણે આગળના ક્લાસની અંદર, એટલે કે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આપણે તેની વિગતે ચર્ચાઓ કરશું. ઓકે, તો હવે અહીંયા મને હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તે સરળતાથી ઇઝીલી મને મળી જાય છે. ઓકે, અને આ કિસ્સામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ કેટલા ટકા મળે છે? માત્ર ખબર 1% મળે. ઔદ્યોગિક રીતે બનાવીને ત્યારે માત્ર 1% જ હાઇડ્રોજન પેરોક્સાઇડ પ્રાપ્ત થાય છે. અને પાણી સાથે તમે નિષ્કર્ષિત કરો ને ભાઈ, નીચા દબાણે એને 30% સુધી તમે સાંદ્ર બનાવી શકો, અને જો બહુ કાળજીપૂર્વક નિસ્યંદન કરો ને તો 85% સુધી પહોંચી શકાય, બરાબર? અને વધારાનું પાણી હોય એને બરફ બનાવીને આપણે શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવી શકીએ. એટલે પ્રોસેસ લાંબી છે. આ પદ્ધતિ દ્વારા જે બનશે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓનલી 1%, પછી એમાં પાણી સાથે મિશ્ર કરીને વધુ નિસ્યંદિત કરો તો કેટલા પર્સન્ટેજે પહોંચી શકાય છે? તો કે ભાઈ 30%. એટલે 1%થી 30%, 30%થી પછી 85%. એટલે આ પ્રોડક્ટ મળી 1%, 1%થી પાણી સાથે નિષ્કર્ષિત કરો એટલે 30%, 30%થી પાછું એનું જો નિસ્યંદન કરો તો 85%, અને પછી શુદ્ધ એચ ટુ ઓ ટુ મળે, હાઇડ્રોજન પેરોક્સાઇડ મળે. આખી પ્રક્રિયા આવી છે. અને વધારાનું પાણી અહીંયા કેવા સ્વરૂપે દૂર થઈ જાય? બરફ સ્વરૂપે આપણે દૂર કરી દેવા. એટલે જેટલી નિપજ મળે એ બધે બધી જ હાઇડ્રોજન પેરોક્સાઇડ હોતી નથી, બાય પ્રોડક્ટ પણ બને છે, પણ અહીંયા આપણે તેને ધ્યાનમાં લેવાની નથી બાય પ્રોડક્ટને. ઓકે, હવે અહીંયા આ ખૂબ જ અગત્યની બાબત છે, બરાબર? ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોલ નું શેમાં રૂપાંતર થાય? ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોનને મને શું મળે છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તે પ્રોડક્ટ તરીકે, નિપજ તરીકે મને પ્રાપ્ત થાય છે. ઓકે, તો આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની
બે બનાવટો છે એ આપણે પૂર્ણ કરી, અને હવે ત્રીજી બનાવટ છે તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એ પણ ઇઝી છે, એટલી બધી ટફ નથી. ઓકે, એની આપણે હવે ચર્ચા કરીએ. તો ત્રીજી બનાવટ તરફ જઈએ. પહેલી બનાવટ બેરિયમ પેરોક્સાઇડમાંથી અને બીજી બનાવટ છે તે છે આલ્કાઇલ એન્થ્રાક્વિનોલમાંથી. ઓકે, આના બંધારણો છે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર પાછા જોઈશું, એટલે વ્યવસ્થિત આપણને નામ આવડે ત્યારે હું તમને યાદ પણ કરાવીશ. ઓકે, ચલો હવે ત્રીજી બનાવટ હાઇડ્રોજન પેરોક્સાઇડની એની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા H2O2ની હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ. કઈ પદ્ધતિ દ્વારા છે? વિદ્યુત વિભાજન પદ્ધતિ. નામ ઉપરથી ખબર પડી ગયું કે અહીંયા વિદ્યુત વિભાજન પદ્ધતિનો ઉપયોગ છે. ઓકે, ઊંચો વિદ્યુત પ્રવાહ છે ને ભાઈ, એની ઘનતા એ એસિડિક સલ્ફેટ દ્રાવણનું વિદ્યુત વિઘટનીય ઓક્સિડેશન કરશું એટલે આપણને માર્શલ એસિડ મળશે. બરાબર ને? એનું જળ વિભાજન કરીને આપણે શું પ્રાપ્ત કરશું? હાઇડ્રોજન પેરોક્સાઇડ છે તે પ્રાપ્ત કરશું. તો સૌથી પહેલાં અગત્યની બાબત બરાબર અહીંયા જુઓ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. અને બહુ જ ઇઝીલી આપણે યાદ રાખીશું. ચલો, બે એચ પ્લસ આયન છૂટા પડી ગયા એટલે શું, સોરી, એક એચ પ્લસ આયન છૂટો પડ્યો એટલે શું આવ્યું? HSO4 માઇનસ આયન. આયનને હાઇડ્રોજન સલ્ફેટ આયન અથવા બાય સલ્ફેટ આયન કહેવાય. બરાબર, તો આખી પ્રક્રિયા આવી છે. બરાબર, કે એસિડિક માધ્યમ હોય તો સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ હોય તો એની અંદર આ રીતના આયનો છૂટા હોય એસિડના, એચ પ્લસ અને એચ એસઓ ફોર માઇનસ એટલે કે બાયસલ્ફેટ આયન છે એ છૂટા પડેલા હોય. ઓકે, હવે બાયસલ્ફેટ આયન છે એનું હું ઓક્સિડેશન કરું છું. શું કરું છું અહીંયા? ઓક્સિડેશન. ખરેખર યાદ રાખશું અહીંયા, ચલો, એચ એસઓ ફોર માઇનસ આયન બાયસલ્ફેટ આયન કેટલા છે? બે. બાય સલ્ફેટ આયન, બહુ જ ઇઝી પ્રક્રિયા છે, ટેક્સ્ટબુકથી થોડીક અલગ જોશું એટલે એનું ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી દીધા? તો કે બે. તો હાઇડ્રોજન કેટલા છે? બે, એટલે આમ લખ્યું H2. સલ્ફર કેટલા છે? બે, S2. ઓક્સિજન ચાર દો કેટલા થયા? આઠ. માર્શલ એસિડ શું મળ્યું મને? માર્શલ એસિડ. ઓકે, આની આ જ વસ્તુ તમને અલગ રીતે આપેલી છે. બરાબર, માર્શલ એસિડ છે એનું બંધારણ કંઈક આવું થાય. જો અહીંયા સલ્ફર છે એનું ઓક્સિડેશન આંક 6 આવશે, માર્શલ એસિડ છે તેને બહુ જ સરળતાથી સમજી શકીએ આપણે. બે સલ્ફર આવી ગયા, ઓક્સિજન 8 છે તો 8 ઓક્સિજન. ચલો, આ રીતે થયું. હવે બે સલ્ફરની એક એક સંયોજકતા ખાલી છે અને બે ઓક્સિજન વિધા, તો અહીંયા બે ઓક્સિજન પરમાણુ છે ને પેરોક્સી વલયમાં જોડાયેલા હોય. આ માર્શલ એસિડનું બંધારણ છે, માર્શલ એસિડનું બંધારણ છે. બરાબર, તમારા ટેક્સ્ટબુકમાં નામ આપ્યું છે પેરોક્સો ડાયસલ્ફેટ, એવું નામ આપ્યું છે. માર્શલ એસિડની જગ્યાએ શું આપ્યું છે? પેરોક્સો ડાયસલ્ફેટ. તો સૌથી પહેલાં એસિડિક સલ્ફ્યુરિક એસિડનું એસિડિક દ્રાવણ હતું એનું વિદ્યુતીય વિઘટન થયું. બરાબર, એટલે તમને કયો એસિડ મળ્યો? માર્શલ એસિડ મળ્યો. ઓકે, હવે માર્શલ એસિડ એટલે શું થયું? તો કે H2SO8 એનું બંધારણ મારે બતાવવું હોય તો આમ બતાવી શકું, SO3 SO3H, બે ઓક્સિજન પેરોક્સાઇડમાં. ઓકે,
बे ऑक्सिजन पेरोक्साइड में एसओ थ्री एच एट पेरोक्सो एटले आ थयो एटलो भाग शू थयो पेरोक्सो पेरोक्साइड में जोड़ेलो छे तो के यस डाई एटले केटला बे ने सल्फेट ओके आनु आ बंधारण मारे रजू करवो होय तो आ रीते नीचे रजू करी शकू बंधारण चलो शू थशे एस बे ऑक्सिजन तो पेरोक्साइड में ऑलरेडी जोड़ेला छे तो के यस चलो बाकी सल्फर छे तेनी साथे बीजा ऑक्सिजन छे आ रीते जोड़ेला छे ओएच थई गयुं एसओ थ्री कही गया त्रण ऑक्सिजन ने एक हाइड्रोजन तो एनु बंधारण थयुं तो एमां बे ऑक्सिजन केवी रीते जोड़ेला छे पेरोक्साइड में जोड़ेला छे ओके तो पेरोक्सो डाइसल्फेट हवे एनुं शुं करवानुं छे तो के जल विभाजन जल विभाजन थाय एटले शुं थाय पाणीनो अणु शुं थाय उमेराय ओके શું ઉમેરાય છે પાણીનો અણુ ઉમેરો છો એટલે તમારું કાર્ય છે તે ઇઝીલી અહીંયા થઈ જશે ઓકે ચલો પાણીનો અણુ ઉમેરું એસ ટુ એસ ટુ ઓ એટ એની જગ્યાએ હું આ અહીંયા લખી શકું પેરોક્સો શા માટે થયું પેરોક્સો ડાયસલ્ફેટ ઓકે ચલો આ રીતે લખેલું છે આપણે પેરોક્સો ડાયસલ્ફેટ એનું જળ વિભાજન કરી એસ ઓ થ્રી એચ ઓક્સિજન એસ ઓ થ્રી એચ ચલો જળ વિભાજન શબ્દ આવે એટલે પાણીનો અણુ ઉમેરાતો હોય યાદ રાખવાનું શું ઉમેરાતું હોય પાણીનો અણુ ઓકે ચલો અહીંયા પાણીના બે અણુ એડ કરું ટુ એચ ટુ એટલે મને પ્રોડક્ટ શું મળે બરાબર પાણીનો અણુ ઉમેરાય એટલે મને પ્રોડક્ટ શું મળે હવે એ ધ્યાન રાખવાનું છે ચલો અહીંયા જોઈએ બરાબર અહીંથી પેરોક્સાઇડમાં રહેલા બે ઓક્સિજન પેરોક્સાઇડમાં રહેલા બે ઓક્સિજન ટુ એચ પ્લસ અને બે ઓ એચ માઇનસ તો કે યસ બે એચ પ્લસ સાથે પેરોક્સાઇડમાં રહેલા ઓક્સિજન જોડાઈ જાય બરાબર એટલે મને નિપજ શું મળશે એચ ટુ ઓ ટુ હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓકે વધ્યું શું તો કે એસ ઓ થ્રી એચ આઈ બરાબર એસ ઓ થ્રી એચ આયન હવે અહીંયા બે હાઇડ્રોક્સાઇડ છે તો કે યસ બે હાઇડ્રોક્સાઇડ તેની સાથે જોડાય એટલે ડાયરેક્ટ તમે જુઓ એક ઓ એચ જોડો એસઓ થ્રી એચ એટલે ઓક્સિજન ચાર થઈ ગયા તો કે હા બરાબર ઓક્સિજન એક ઉમેરાણો એટલે શું થયું તો કે એસઓ થ્રી માંથી એસઓ ફોર થયું તો કે યસ એસઓ ફોર એચ એસઓ ફોર થયું તો કે યસ અને માઇનસ ચાર્જ આવશે તો કે હા અને આખે આખો ઓ એચ જોડી દો બરાબર તો શું થયું જો આ બેનો સરવાળો તમને શીખવાડું ઓ એચ માઇનસ અને એસઓ થ્રી એચ આ બેનો સરવાળો થાય એટલે શું બને એચ ટુ એસઓ ફોર સલ્ફ્યુરિક એસિડ વેરી ગુડ ચલો એચ ટુ એસઓ ફોર કેટલા ઓ એચ છે બે ઓ એચ અને બે બાયસલ્ફેટ આયન એટલે ટુ એચ ટુ એસઓ ફોર મળી ગયું હતું કે હા પણ તમારા પાઠ્ય પુસ્તકમાં શું આપ્યું છે ટુ એચ પ્લસ અને ટુ એચ એસઓ ફોર માઇનસ બાયસલ્ફેટ આયન આ રીતે તમને બતાવેલું છે અહીં આ દર્શાવેલું નથી તો આખી પ્રક્રિયાને સમજવી હોય તો બહુ ઇઝી સૌથી પહેલાં તો સલ્ફ્યુરિક એસિડ છે તેનું હું એસિડિક દ્રાવણ લઉં તેનું શું કરું હું વિદ્યુત વિભાજન કરું બરાબર એટલે મને શું મળશે માર્શલ એસિડ અને માર્શલ એસિડનું શું કરું હું જળ વિભાજન જળ વિભાજન કરું એટલે મને શું પ્રાપ્ત થાય સલ્ફ્યુરિક હાઇડ્રોજન પેરોક્સાઇડ મને પ્રાપ્ત થાય છે બરાબર અને આ ખૂબ જ અગત્યની બનાવટ છે આપણા માટે બરાબર ડી ટુ ઓટો બનાવવું હોય તો આપણે આ રીતે બનાવી શકીએ છીએ ઓકે જેની આપણે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે ચર્ચા કરીશું તો આ હતી આપણી હાઇડ્રોજન પેરોક્સાઇડની સિન્થેસિસ બનાવટ એની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ઓકે